તરફથી આ આવાસ બને સારા ક્વોલિટી વાળા અહીંયા મોડેલ બતાવવામાં આવ્યો છે. તમામ સગવડ સાથે આ ઘર આપણે બનાવવાના છે અને લાભાર્થીની જેવી પસંદગી એવા મોડેલ છે. અને આ મકાન બનાવવા માટે સહાયની રકમ પહેલા 70,000 હતી, આપણી સરકારે વધારી 1,20,000 રૂપિયા આ મકાન માટે સહાય, 17,000 રૂપિયા મનરેગા યોજના હેઠળ વધારાની સહાય અને 12,000 રૂપિયા ટોયલેટ બ્લોક માટે. આ એટલા રૂપિયા જયારે આપણને મળે છે ત્યારે 1,47,000 રૂપિયા જેવા રૂપિયા મળે, સાથે સાથે ખૂબ સારું બનાવવું હોય તો 70,000 રૂપિયા સુધીની સરકારે લોન આપવાની પણ વ્યવસ્થા કરી છે. આ લોન માત્ર 7% વ્યાજથી મહિનાના નહીં હો બાપુજી, અમે વર્ષના 7%. આ વાર્ષિક 7% લોન આપવા માટેની પણ વ્યવસ્થા છે. પોતાનો આવાસ 2,20,000 રૂપિયા સુધીનો ખર્ચ કરીને બનાવી શકે એટલા માટે સરકારે આ યોજના બનાવી છે. સાથે સાથે વીજળી બાદ અને રસ્તા બધી સુવિધા મળે આ સરકારનો આયોજન છે. ત્યારે આપણે સૌ અહીંથી જઈને જ આપણા મકાનો જલ્દી બનવા મળે એ માટેની વ્યવસ્થા કરીએ. સરકાર એક પણ ઘર વિહોણો માણસ હોય એમને તમામને આ યોજનાનો લાભ મળે એવો પ્રયત્ન સરકારનો છે. આપણે સૌ સરકારનો અમારો મંત્ર છે, સૌનો સાથ અને સૌના વિકાસના આ મંત્રને સાર્થક કરવા માટે આપણે બધા આ સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ લઈએ અને આપણા ઘરનું ઘર બને એ માટે સરકારે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ 3 વર્ષમાં 1 કરોડ મકાન બનાવવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્યના ગ્રામ વિસ્તારમાં 3,93,188 લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે સહાય પૂરી પાડવામાં આવનાર છે. મેં હમણાં કીધું ને એમ બાંધવા મળો એટલે બીજા આજે 4 લાખ જેટલા મકાનોનો ટાર્ગેટ લઈને ગ્રામ્ય વિસ્તારમાં આ મકાનો બને, મધ્યમ વર્ગી સુધીના કુટુંબો જેને કાચા મકાનો છે એમને પણ લાભ મળે એટલા માટે આ સરકારની યોજના છે. અને આપ સૌ આ યોજનાને ખરા અર્થમાં આપણે આગળ વધારીએ અને આપણે એક પોતાનું ઘર મળે અને આપણો કાયમી ઉકેલ થાય એવો આ પ્રયાસ સરકારનો જે છે એ પ્રયાસને ખરા અર્થમાં સફળ બનાવવા માટે ખરેખર તો જેટલા આજથી અહીંયા મંજૂરી પત્ર આપવામાં આવે ને એ 1.5 મહિનામાં પૂરા થાય. કારણ કે આમાં હવે તમારે કઈ કોઈની જરૂર નથી, બધી સગવડ સરકારે આપી છે, પૈસા પણ સરકાર આપે છે. ત્યારે આ યોજનાને ખરા અર્થમાં સાકાર કરવા માટે જેટલું આપણે ઝડપથી મકાન બનાવીએ એટલું જ ઝડપથી સરકાર આગળ વધી શકશે. તો આજના આ કાર્યક્રમમાં હાજર રહેલ 3 જિલ્લાના લાભાર્થીઓને જણાવતા આનંદ થાય છે કે તેઓ આવાસ યોજનાનો લાભ લઈ શકશે. વર્ષ 1997 થી
સરદાર પટેલ આવાસ યોજના શરૂ કરવામાં આવેલ અને 1997 થી અત્યાર સુધીમાં કુલ 8,72,971 આવાસ બાંધવામાં આવેલ છે. એનો કુલ ખર્ચ 4,298